સુરતના પલસાણા તાલુકા આદિવાસી જાતિ અને હડપતી સમાજ વિશે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરીને પોસ્ટ વાયરલ કરનાર સામે હડપતી સમાજે લડત ઉપાડી છે. પલસાણા ખાતે હડપતી સમાજ દ્વારા બે ઇસમો સામે ગુરુ નોંધવાની માંગ સાથે આવેદન પત્ર સુપરત કરાયું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ અને હડપતી સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા પલસાણા મામલતદાર કચેરી ખાતે વિરોધ અને રેલી કાઢવામાં આવી હતી. ઘટના એ હતી કે 20 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર ભાવનગરના રહીશ એવા હરપાલ રાજપૂત અને જતીન શાહ દ્વારા આદિવાસી જાતિ અને હડપતી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે. જેને લઈને હડપતી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને બંને શખ્સો સામે એટ્રોસિટી એક્ટને સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો નોંધવા માટેની માગણી કરતું લેખિત ફરિયાદ સાથેનું આવેદન પત્ર આજે આપવામાં આવ્યું હતું. 5 જૂન 1999ના જે રાજ્યપાલશ્રીનો હુકમ છે એના અનુસાર ડૂબળા શબ્દનો પ્રયોગ કરવો એ ગુનાકીય બાબત ઠરે છે. તેમ છતાં બે ઇસમો છે, જયપાલસિંહ રાજપૂત અને જતીન શાહ, એમણે આ હડપતી સમાજ માટે ડૂબળા શબ્દનો પ્રયોગ કર્યો છે અને અભદ્ર ભાષા વાપરી છે. ના કેવળ એમણે ડૂબળા શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ અમારા સમાજ મા બાપ જેવા ગણાતા એમના માટે પણ છૂટી ગાળો તથા જે સમાજના અધિકારીઓ છે, ઉચ્ચ હોદ્દા પર છે, એમના માટે પણ અભદ્ર ભાષા અને ગાળો વાપરી છે અને અશોભનીય વર્તન કર્યું છે, તો એટ્રોસિટી એક્ટ હેઠળ એમના પર ગુનો દાખલ કરવામાં આવે તથા અમને પોઝિટિવ રિસ્પોન્સ મળે તે માટેનું આ આવેદન પાત્ર એ અમે મામલતદારશ્રીને પાઠવ્યું છે. પલસાણા ખાતે ભેગા થયેલા હડપતી સમાજના લોકોએ પોસ્ટ મુક્તાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. કારણ ગુજરાત સરકાર દ્વારા આ જાતિના શબ્દો પ્રયોગ પર પ્રતિબંધ હોવા છતાં તે અંગેના લખાણો કરી હડપતી સમાજની લાગણી દુભાવી છે. ત્યારે બંને શખ્સો સામે ફોજદારી ગુનો નોંધવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર લડત આપવા આવેદન પાત્ર થકી ચીમકી આપવામાં આવી છે. ધર્મેશ કંસારા, NH ગુજરાત ન્યૂઝ, બારડોલી.